12 કલાકમાં રાજ્યના 28 તાલુકામાં વરસાદની પધરામણી. અમરેલીના ખાંભા, સરસિયા સહિતના વિસ્તારોમાં વરસાદ. બાબરામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. ભાવનગર જિલ્લાના જેસર, મહુવા, ભગદાણા સહિતના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી. ભાવનગરના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. વલસાડના ધરમપુરમાં ધોધમાર વરસાદ થયો. 30 મિનિટના સમયમાં જ ધોધમાર વરસાદ પડ્યો. શહેરના રસ્તાઓ પાણી પાણી, રસ્તા ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. હનુમાન, ભાગડા, કોસંબા, ભગરાવડા, પારડી, સાંઢપુરમાં ભારે પવન સાથે વરસાદ. ભારે પવનને પગલે અનેક વિસ્તારોમાં ખોરવાયો વીજ પ્રવાહ. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી. હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે. અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના. સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદ થઈ શકે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વીજળી સાથે મધ્યમ વરસાદની આગાહી. ચોમાસું હજુ નવસારી જ અટક્યું છે. સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાલને પગલે વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા બંધ થતા વાલીઓએ કામ ધંધા છોડી બાળકોને સ્કૂલે મૂકવા જવાનો વારો આવ્યો. વાહન ચાલકોના રીતે હડતાલ પર ઉતરવાના નિર્ણયને વાલીઓ અયોગ્ય ગણાવી રહ્યા છે. હડતાલમાં જોડાયેલા 15,000 જેટલા સ્કૂલ વાહન ચાલકોનો આક્ષેપ છે કે તપાસના નામે 20,000 થી 25,000 દંડ વસૂલવામાં આવ્યો છે. મીરા પટેલ પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર બન્યા. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મેયર તરીકે મીરા પટેલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. રીટા પટેલ બાદ બીજી વાર ગાંધીનગરમાં મહિલા મેયર. મીરા પટેલ બાકીની 2.5 વર્ષની ટર્મ માટે જવાબદારી સંભાળશે. નટવરજી ઠાકોરની ડેપ્યુટી મેયર તરીકે નિમણૂક કરવામાં આવી. ગૌરાંગ વ્યાસ મહાનગરપાલિકા નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. મીરા પટેલ વોર્ડ નંબર 10ના કાઉન્સિલર. ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર વોર્ડ નંબર 1માંથી કાઉન્સિલર. યાત્રાધામ પાવાગઢ મંદિરમાં જૈન તીર્થકરોની મૂર્તિ હટાવવાની ઘટના બાદ જૈન સમાજમાં આક્રોશ. મૂર્તિ અંગે જિલ્લા કલેક્ટર આશિષ કુમારે કહ્યું, જે તે મૂર્તિઓ જે તે જગ્યા પર ફરીથી સ્થાપિત કરવામાં આવી. આ ઘટના અંગે સરકાર સંવેદનશીલ. જ્યારે ઘટનાને અંજામ આપનાર અજાણા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ. તેમણે કહ્યું કે જૈન સમાજ સાથેની બેઠક બાદ મુદ્દાનું સુખદ અંત આવ્યું છે. પોરબંદરના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં મળેલા ચરસ પેકેટ મામલે એસઓજીએ સર્ચ ઓપરેશન કર્યું. એસઓજીના સર્ચ ઓપરેશનમાં 7 અલગ અલગ સ્થળેથી ચરસના પેકેટ મળ્યા. હાર્બર અને માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેકેટ મળી આવ્યા, જેની બજાર કિંમત 12 લાખથી વધુ. પોલીસે આ મામલે દરિયાકાંઠે વસતા લોકોને અપીલ કરી કે શંકાસ્પદ પેકેટ જોવા મળે તો પોલીસને જાણ કરવી.